नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण नंबर 8 त्रिकोणमिति नो परिचय। बाळको, आज आपणे भाग नंबर 4 मां स्वाध्याय 8.1 नो प्रश्न नंबर 5 समझिए। जो sec थीटा बराबर 12 ना छेद मां 13 होय तो बाकी ना बधा ज त्रिकोणमितीय गुणोत्तरो शोधो। याद राखजो, आपणे sec थीटा नी वात करी छे। આપણે આકૃતિમાં જો સમજીએ તો થીટા કહેવામાં આવ્યું છે, તો આપણે થીટા કોઈ પણ શિરોબિંદુ એ અથવા તો બી પર લઈ શકીએ। બીને આપણે કાટખૂણા તરીકે દર્શાવ્યો છે, તો આપણે સી પર લઈએ છીએ થીટા, બરાબર। હવે સેક 13 ના છેદમાં 12 કીધું છે, તો એનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો સેક થીટા આપણને ખ્યાલ છે કર્ણના છેદમાં પાસેની બાજુ, બરાબર। તો આપણો કર્ણ કયો થયો? બી, બરાબર। બી કાટખૂણો છે, તો તેની સામેની બાજુ એટલે કે એસી આપણો કર્ણ છે। તો સેક થીટા એટલે કે આપણો એસી છે, એસીના છેદમાં પાસેની બાજુ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને સેક થીટા આપવામાં આવ્યો છે, તે સિવાયના ત્રિકોણમિતિય ગુણોત્તરો, તો આપણી પાસે કુલ 6 ગુણોત્તરો છે। એમાંથી બાકી રહેલા ગુણોત્તરો એટલે કે સાઇન, કોસ, ટેન, કોટ અને કોસેક, બરાબર, આપણે આ 5 ગુણોત્તરો શોધવાના છે। પણ સૌથી પહેલા આપણી પાસે કાટકોણ ત્રિકોણની તમામે તમામ બાજુ, એક કર્ણ અને કાટખૂણો બનાવતી બે બાજુ, આ બધાના મૂલ્ય આપણને ખ્યાલ હોવા જોઈએ। તો આપણે સૌથી પહેલાં શું કરીએ, જે આપણને આપવામાં આવ્યું છે સેક થીટા બરાબર 13 છેદમાં 12, સેક થીટા આપણને ખ્યાલ છે કર્ણના છેદમાં પાસેની બાજુ, તો આપણે લખીએ સેક થીટા બરાબર 13 છેદમાં 12 જે આપવામાં આવ્યું છે। આના પરથી સેક થીટા એટલે કે કર્ણ, તો કાટખૂણાની સામેની બાજુ આપણી કર્ણ થઈ, આ આપણો કર્ણ છે, તો કર્ણ એટલે કે એસી છેદમાં પાસેની બાજુ એટલે કે બીસી, તો આ બરાબર આપણને શું મળે છે 13 છેદમાં 12। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણોત્તર પ્રમાણમાં લઈએ તો બીસી અહીંયા ઉપર સામે જવા દઈએ, એટલે કે બીસી અહીંયા ઉપર લઈ લઈએ, બરાબર। તો બીસીના છેદમાં શું બનશે? 12, બરાબર। આ જે ઉપરના 13 છે તેને એસીના છેદમાં લઈ લઈએ, એટલે કે એસીના છેદમાં 13। ધ્યાનથી સમજો શું કર્યું છે, ફક્ત આપણે બીસીનું સ્થાન અને 13નું સ્થાન ઉપર નીચે કર્યું છે। તો બીસી અહીં ઉપર જશે એટલે કે 13ના સ્થાને બીસી આવે, તો બીસીના છેદમાં 12 અહીં આવશે, અને આ જે 13 હતા તે નીચે આવી ગયા એટલે કે એસીના છેદમાં 13। આ ગુણોત્તર બરાબર આપણે કે ધારી લઈએ, આપણે કે ધારી લીધો હોય, આના પરથી ધ્યાનથી સમજો, આપણે આ બરાબર પણ કે કહી શકીએ અને એસીના છેદમાં 13 બરાબર પણ કે કહી શકીએ છીએ। તો લખીએ એસીના છેદમાં 13 બરાબર કે, અને બીસીના છેદમાં 12 બરાબર કે। તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી જવાબ શું મળશે? તો એસીનો કરતા બનાવીએ એટલે કે 13 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એટલે કે 13 કે, સામે તે જ રીતે 12 ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં, એટલે કે 12 ગુણ્યા કે। તો મૂલ્ય મળી ગયા એસી એટલે કે કર્ણ 13 કે, અને બીસી જે આપણા 12 કે થઈ ગયા। પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જો તમામ ગુણોત્તરો જો શોધવા હોય તો આપણી પાસે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના મૂલ્યો હોય છે, જેમાંથી આપણી પાસે ફક્ત કર્ણ અને આ જે બીજી બાજુ છે આ બંનેના જ મૂલ્ય છે। હવે કાટકોણ ત્રિકોણ છે અને કોઈ પણ એક બાજુનું મૂલ્ય આપણને ના ખબર હોય તો આપણને ખ્યાલ છે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? પાયથાગોરસ પ્રમેયનો। તો પાયથાગોરસના પ્રમેય પરથી વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસનો પ્રમેય આપણને શીખવાડે છે શું? કર્ણ જે છે એટલે કે એસી, તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે કે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ। આપણે કોને શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એબી શોધવાનું છે, તો આપણે એબીને કરતા બનાવીએ, તો આના પરથી એબીનો વર્ગ બરાબર બીસી પ્લસ છે સામે જશે તો માઇનસ, એટલે કે એસીનો વર્ગ માઇનસ બીસીનો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફક્ત એબી શોધવો છે, તો આપણે ફક્ત એબી દર્શાવીએ એટલે કે વર્ગમૂળ આપી દઈએ બંને બાજુ, તો અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ અને સામે વર્ગમૂળમાં શું બચશે? એસીનો વર્ગ માઇનસ બીસીનો વર્ગ, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે કિંમતો મૂકીએ,
तो विद्यार्थी मित्रों ए बी बराबर अपने शू मैं तो वर्गमूल में एसी एसी नो वर्ग एटले के तेर नो वर्ग तेर के एनो वर्ग माइनस बीसी एटले के बार के नो वर्ग सादरूप आपीए तेर नो वर्ग एक सौ ओगण सीतेर साथ के एटले के नो वर्ग माइनस बार नो वर्ग एटले के एक सौ चुम्मालीस के नो वर्ग थई जशे। तो विद्यार्थी मित्रों बने जगह के स्क्वेर है तो एक सौ ओगण सीतेर में एक सौ चुम्मालीस जाए तो कितना बचे पच्चीस के नो वर्ग। तो वर्गमूल करिए एटले के पच्चीस नो वर्गमूल पांच अने के नो वर्ग है तो के ना वर्ग नो वर्गमूल फक्त के एटले के ए बी बराबर आपने शू मळे छे पांच के। तो आप लखी दी किंमत ए बी की किंमत के पांच के। हम याद रखो अपने थीटा सी शिरोबिंदु पास दर्शायो है तेने अनुलक्षी जो आप बड़ी चर्चा करिए सी नी सामे कोण ए बी आप कही सकिए सामेनी बाजू एटले के थीटा नी सामेनी कोण छे ए बी। तो ए बी तेनु मूल्य अपने केटलू मळ्युं पांच के बराबर विद्यार्थी मित्रों। त्यारबाद पासेनी बाजू तो थीटानी पासेनी बाजू कोण बीसी अने बीसी नुं मूल्य केटलू छे बार के। अने त्यारबाद कर्णनी वात करीए तो कर्ण एटले के कोण छे एसी ने एनुं मूल्य छे तेर के जे आपणने पहेलेथी ख्याल छे जे आपणे सौथी पहेला एनी ज गणतरी करी। હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રણેય વસ્તુ છે સામેની પાસેની કર્ણ જેના નામ પણ આપણે દર્શાવ્યું છે એબી બીસી અને એસી। આના પરથી આપણે બાકીના ગુણોત્તરો શોધીએ તો સૌથી પહેલા સાઈન થીટા શોધીએ। સાઈન થીટા એટલે કે સામેની બાજુ એટલે કે સાબાના છેદમાં કર્ણ સામેની બાજુ કોણ છે એબી અને છેદમાં કર્ણ કોણ એસી। તો એબીના છેદમાં એસી કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો તો એબી છે આપણો पांच के अने एसी छे आपणो तेर के केन्सल एटले के पांच ना छेदमां तेर। आज रीते कोस थीटा तो कोस थीटा पासेनी बाजू छेदमां कर्ण तो विद्यार्थी मित्रों पासेनी बाजू कोण बीसी छेदमां कर्ण एसी। बीसी नुं मूल्य छे बार के छेदमां कर्ण नुं मूल्य तेर के कैंसल तो शू बचे छे बार ना छेदमां तेर। समझ पड़ी विद्यार्थी मित्रों। चलो तेज रीते टेन थीटा तो टेन थीटा एटले के सामेनी बाजू छेदमां पासेनी बाजू तो सामेनी बाजू एटले के ए बी अने पासेनी बाजू एटले के बी सी बनेना मूल्य मूकीए तो पांच के छेदमां बी सी एटले के बार के कैंसल तो पांच ना छेदमां बार। तेज रीते आगळ कोट थीटा तो कोट थीटा पासेनी बाजू याद रखो आ बधा आपणे गुणोत्तरो याद राखवाना छे अने छेदमां शुं आवशे सामेनी बाजू बराबर तो बीसी पासेनी बाजू ने सामेनी बाजू ए बी। आना परथी विद्यार्थी मित्रों किंमत तो पासेनी बाजू एटले के बार के अने सामेनी बाजू एटले के पांच के कैंसल बार ना छेदमां पांच। छेल्लू जे बाकी रही छे कोसेक थीटा तो विद्यार्थी मित्रों कोसेक थीटा एटले के कर्णना छेदमां सामेनी बाजू तो आना परथी विद्यार्थी मित्रों कर्ण एटले के ए सी अने सामेनी बाजू एटले के ए बी ए सी नुं मूल्य छे विद्यार्थी मित्रों आपणी पासे तेर के छेदमां पासेनी बाजू सॉरी सामेनी बाजू एटले के पांच के कैंसल फक्त तेरना छेदमां पांच। तो विद्यार्थी मित्रों आपणो साइन थीटा कोस थीटा टेन थीटा कोट थीटा अने कोसेक थीटा अने सेक थीटानुं मूल्य आपणने आपेलुं छे तो आपणे रीते तमामे तमाम બાકીના ગુણોત્તરો મેળવી લીધા બરાબર વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન ખૂબ સરળ હતો આવા જ પ્રશ્ન બીજા પણ છે જે તમે જાતે પણ સોલ્વ કરી શકો છો મળી આગળના ભાગમાં જય શ્રી કૃષ્ણ।